હવે સમાચાર વિગતવાર. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની 8મી અજાયબી જાહેર કરાઈ છે. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને તેને 8મી અજાયબી જાહેર કરી છે. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને તેની 8મી અજાયબી જાહેર કરી છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી હતી. 8 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકીનું એક બનતા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ટુરિઝમને ફાયદો થશે. શાંઘાઈ કોર્પોરેશન સભ્ય દેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરશે. ભારતમાં આગ્રાના તાજમહેલ બાદ નર્મદાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની 8 અજાયબીમાં સમાવિષ્ટ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટમાં લખ્યું છે કે મહાસચિવ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન વાદેવે નોર્વે આપણા સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી, કારણ કે ભારત એસસીઓના પ્રમુખોની આગામી બેઠકોની અધ્યક્ષતાની તૈયારી કરી રહ્યું છે. સભ્યો દેશો વચ્ચે પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે એસસીઓના પ્રયત્નોની સરાહના કરવામાં આવી છે. એસસીઓની 8 અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સામેલ કર્યું છે, જે એક પ્રેરણા તરીકે કામ કરશે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીના 8મી અજાયબીમાં સ્થાન મળવાથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. એસસીઓ મહાસચિવ નોરવ રાઇસીના ડાયલોગ 2020માં ભાગ લેવા માટે 4 દિવસના પ્રવાસે રવિવારે ભારત આવ્યો છે, જે 14-16 જાન્યુઆરી સુધી નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવવાનું છે. ભારત પ્રથમ વખત આ વર્ષે એસસીઓના સભ્યો દેશોના પ્રમુખોની આગામી બેઠકોને હોસ્ટ કરશે.